हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर કાશ્મીર સુતરિયા. સ્વાગત છે આપનો આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે, અને આ ચેપ્ટર અંતર્ગત અગત્યના ટોપિક્સ ખાસ કરીને બાયોગેસ છે, સુએસ ટ્રીટમેન્ટ છે, આ બધા વિશે આપણે અભ્યાસ કર્યો. ઉપરાંત ખાદ્ય પદાર્થોમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ, દવાના ઉત્પાદનમાં, પીણા બનાવવામાં, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી કૃષિ ક્ષેત્રે અને ખાસ કરીને જે કંઈ કૃષિ વનસ્પતિઓ છે, કૃષિ વનસ્પતિઓના બચાવ માટે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો કેવી રીતે ઉપયોગ થઈ શકે, અને કયા કયા એવા સૂક્ષ્મજીવો છે કે જે જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગી છે, તેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. એટલે કે સૂક્ષ્મજીવો જૈવિક નિયંત્રકો તરીકે, માઇક્રોબ્સ એઝ બાયો કંટ્રોલ એજન્ટ્સ. સૌથી પહેલું તો જૈવિક નિયંત્રકો એટલે શું? તો કે ખાસ કરીને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરી વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુઓનું નિયંત્રણ. જૈવિક નિયંત્રણ એટલે કે જે જીવંત ઘટકો છે, સૂક્ષ્મજીવો છે, તે અથવા તો તેના દ્વારા ઉત્પન્ન થતા દ્રવ્યો દ્વારા વનસ્પતિના રોગો અને રોગો માટે જવાબદાર જે જંતુઓ છે અથવા તો વનસ્પતિને કોરી ખાતા જે જંતુઓ છે તેનું નિયંત્રણ કરવું, તે સાથે આ જૈવિક નિયંત્રક શબ્દ છે તે સંકળાયેલો છે. આપણે જોઈએ છીએ કે હાલમાં આજના સમયમાં રાસાયણિક કીટનાશકો અને જંતુનાશકોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. કીટનાશકો, જંતુનાશકો, ત્યાર પછી વિડીસાઇડ્સ એટલે કે નીંદણનાશકો, આ બધા જ ઘટકો તરીકે આપણે રાસાયણિક દ્રવ્યનો ઉપયોગ થઈ રહ્યો છે અને ખૂબ જ મોટા પાયે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખરેખર આ જે રસાયણો છે, પેસ્ટિસાઇડ્સ છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે કે વિડીસાઇડ્સ છે, આ બધા રસાયણો વિષારી છે એટલે કે ઝેરી છે. મનુષ્યને તો એ નુકસાન કરે જ છે, સાથે સાથે પ્રાણીઓને પણ ખૂબ જ હાનિ કરતા છે. ખોરાક મારફતે એટલે આ વનસ્પતિમાં જ્યારે આ દ્રવ્યનો ઉપયોગ થાય છે રાસાયણિક ઘટકોનો, ત્યાર પછી એ શાકભાજી છે કે ફળો છે તેના મારફતે આપણા પેટમાં પણ જાય છે, પ્રાણીઓને પણ એ હાનિ કરતા છે, સાથે સાથે પર્યાવરણના સ્ત્રોતોને પણ હાનિ કરતા છે. જમીન પ્રદૂષિત કરે છે, ભૂગર્ભીય જળ પ્રદૂષિત કરે છે, બરાબર. ફળો અને શાકભાજી પાકો તો પ્રદૂષિત થઈ જ રહ્યા છે, કેમ કે મૂળ મારફતે શોષાય છે અને અંદર દાખલ થાય છે, એટલે એ શાકભાજી ફળો છે તે પણ પ્રદૂષિત થાય છે. નીંદણનાશક તરીકે આપણે કીધું તેમ વિડીસાઇડ્સ છે, એનાથી પણ જમીન અને પાણી છે તે પ્રદૂષિત થઈ રહ્યા છે. ખાસ કરીને ભૂગર્ભીય જળ જે છે, જમીનમાંથી પાણી જે આપણે મેળવીએ છીએ તેની વાત કરીએ છીએ, તે ભૂગર્ભીય જળ છે તે ખાસ કરીને આવા દ્રવ્યોના ઉપયોગ દ્વારા પ્રદૂષિત થઈ રહ્યા છે. માટી જે છે તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. સતત આવા રાસાયણિક દ્રવ્યોના ઉપયોગના કારણે જે ખેતરાવ જમીનની જે ફળદ્રુપતા છે, ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. એટલે આ બધા જે રાસાયણિક દ્રવ્યો છે, રાસાયણિક દ્રવ્યોની મદદથી આપણે કીટકો, જંતુઓ છે, રોગોનું નિયંત્રણ કરીએ છીએ, પણ સામે એટલી જ બીજી મોટી મુશ્કેલી છે એ પણ આપણે ઊભી કરી રહ્યા છીએ. ખાસ કરીને આ ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ કેવી રીતે કરી શકાય, તો સૌથી પહેલી આપણે વાત કરીએ કે આવા જૈવિક ઘટકો દ્વારા ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ કરીને ખેતી જે કરવામાં આવે છે એ ખેતીની પદ્ધતિને ઓર્ગેનિક ફાર્મિંગ અથવા તો બાયોલોજિકલ ફાર્મિંગ કહેવામાં આવે છે. કાર્બનિક ખેતી કહે છે. આપણે જોઈએ છીએ અત્યારે ઘણા ખરા ભાગોમાં ઓર્ગેનિક વસ્તુઓ જે છે તે મળતી થઈ છે, અનાજ છે, પછી ઘણા આવા જે દ્રવ્યો છે એ પણ ઓર્ગેનિક મળે છે. તો એ ખાસ કરીને શું છે? તો કે કાર્બનિક ખેતીથી મેળવાયેલી નીપજ છે. કાર્બનિક ખેતી એટલે શું? તો કે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર જે ખેત નીપજો મેળવવામાં આવે છે તેને કાર્બનિક ખેતી કહેવામાં આવે છે. એટલે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ છે તેમાં રસાયણોનો ઉપયોગ થતો નથી. એટલે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોની ઉપયોગની સાપેક્ષ ભક્ષકો ઉપર વધુ નિર્ભર છે.
એટલે કે જે દ્રવ્યો જે ઘટકો છે ઘટકોનું ભક્ષણ કરે છે તેવા જૈવિક ઘટકો છે તેની ઉપર આ પદ્ધતિ વધારે આધાર રાખે છે. જે કોઈ વ્યક્તિ કાર્બનિક ખેતી કરે છે એ કાર્બનિક ખેતી કરનાર વ્યક્તિના મત મુજબ જૈવ વિવિધતા એ જ સ્વાસ્થ્યની ચાવી છે. એટલે કે આપણું જે સ્વાસ્થ્યની જાળવણી છે તે જૈવ વિવિધતા સાથે સંકળાયેલી છે. દૃશ્યભૂમિ એટલે કે જે પર્યાવરણ છે પર્યાવરણમાં અથવા તો નિવસન તંત્રમાં જેટલી વિવિધતા વધુ તેટલું જ તેનું સ્થાયીપણું વધારે છે. એટલે કે નિવસન તંત્ર સ્થાયી તો જ રહી શકે જો તેમાં વિવિધતા વધારે હોય. નિવસન તંત્રની ખૂબ જ એક અગત્યની બાબત સાંકળ છે આહાર શૃંખલા છે અને પિરામિડ્સ છે. જેમાં પિરામિડ્સની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ આવે. ત્યાર પછી વનસ્પતિ ઉપર નભતા તૃણાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ ઉપર નભતા માંસાહારી પ્રાણીઓ, નાના કદના માંસાહારી પ્રાણીઓ, પછી મોટા કદના માંસાહારી પ્રાણીઓ. તો આ એક પિરામિડ છે. અને આવા દરેક વિસ્તારો નિવસન તંત્ર છે, જલજ નિવસન તંત્ર છે, સ્થળજ નિવસન તંત્ર છે. સ્થળજ નિવસન તંત્રમાં ત્યાર પછી રણ પ્રદેશનું નિવસન તંત્ર છે, જંગલનું નિવસન તંત્ર છે, ઘાસના મેદાનનું નિવસન તંત્ર છે, કોઈ એક ખેતર છે તે ખેતરનું નિવસન તંત્ર છે. આપણે અહીંયા કૃષિની જ વાત કરીએ છીએ તો ખેતરના નિવસન તંત્રની વાત કરીએ તો ખેતરમાં ઉગતી જે વનસ્પતિ છે તે ઉત્પાદકો છે. એ વનસ્પતિ ઉપર નભતા જે તૃણાહારી કીટકો છે અથવા તો તૃણાહારી જંતુઓ છે તે દ્વિતીય ક્રમના પ્રથમ ક્રમના ઉપભોગ્યો છે. ત્યાર પછી એ કીટકોનું ભક્ષણ કરતા જે પ્રાણીઓ છે અથવા તો ભક્ષણ કરતા પક્ષીઓ છે તે દ્વિતીય ક્રમના ઉપભોગ્યો છે. આમ આ જે શૃંખલા છે એ શૃંખલા કૃષિ નિવસન તંત્રનું નિર્માણ કરે છે. આ જે આખું તંત્ર છે એ તંત્ર ખરેખર જૈવિક નિયંત્રણ સાથે સંકળાયેલું છે. જૈવિક નિયંત્રણમાં અહીંયા કીધું છે ને કે જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો તેમનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિયંત્રણ કરવામાં આવે છે. દાખલા તરીકે ખેતર છે તો એ ખેતરમાં ઉંદરોની સંખ્યા વધારે હોય તો એ ખેતીના પાકને નુકસાન કરે છે. પણ જો ખેતરમાં સાપ રહેતા હોય તો એ સાપ છે તે ઉંદરનું ભક્ષણ કરશે અને આપોઆપ જે પાક છે તેને રક્ષણ મળશે. તો એવી જ રીતના ખેતરમાં જે કીટકો ઉદભવે છે, કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયળો છે, તીડ છે, આ બધા જે જીવાતો છે એ જીવાતોનો ભક્ષણ કરતા જે પક્ષીઓ છે એને જો મારવામાં ન આવે અથવા તેને દૂર કરવામાં ન આવે તો સ્વાભાવિક રીતે જ આવા જે કીટકો છે તેનાથી પાકને રક્ષણ મળે છે. એટલે એક આખું નિવસન તંત્ર છે, નિવસન તંત્રનું વ્યવસ્થાપન દ્વારા જૈવિક ખેતી કરતા ખેડૂતો છે તે આવા કીટકોનું નિયંત્રણ કરે છે. કીટકોને મારીને ને પણ કીટકોને જીવાડે છે અને કીટકો ઉપર નભતા જે ઉપભોગ્યો છે એ ઉપભોગ્યોનો ઉપયોગ કરી અને આવા જે કીટકો છે અથવા તો ઉપદ્રવી જીવાતો છે તેનું તે નિયંત્રણ કરે છે. વધુમાં આગળ વાત કરીએ તો કન્વેન્શનલ એટલે કે પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિ છે તેમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. એટલે કે જ્યારે રસાયણોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે એ હાનિકારક ઘટકો તો મરે છે. એટલે કે જે નુકસાન કરતા કીટકો છે, નુકસાન કરતા જીવાતો છે, રોગકારકો છે એ તો મરે જ છે, પણ તેની સાથે સાથે જે ફાયદાકારક સજીવો છે તેનું પણ મૃત્યુ થાય છે. દાખલા તરીકે ઉંદરને મારવા માટે દવા છાંટી દાખલે ખેતરમાં તો એ ઉંદર મરે છે અને મરે આ દવા ખાધેલો ઉંદરને જ્યારે સાપ ભક્ષણ કરે છે તો સાપ પણ મરી જાય. જેવી જ રીતના દવા છાંટીને કીટકોને મારવામાં આવે છે એ કીટકોનું ભક્ષણ જ્યારે આવા પક્ષીઓ કરે છે અથવા તો કીટકો ઉપર નભતા અન્ય પ્રાણીઓ કરે છે ત્યારે એ પ્રાણીઓ પણ મરી જાય છે.
એટલે ખેતીની આવી રાસાયણિક પદ્ધતિમાં જ્યારે આવા આડેધડ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે હાનિકારક સજીવોની સાથે સાથે લાભદાયી સજીવો છે તે પણ મરી જાય છે. હાલમાં જે ગીધની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે, સૌ એ નાશ થવાના આરે આવી ગયા છે, તેનું મુખ્ય કારણ આ છે કે ખેતીમાં આવા જે જૈવ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના લીધે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. આ એક આપણું આજે દ્રષ્ટિકોણ છે કે જેમાં આપણે જોયું કે કીટકોને મારીને ને પણ એ કીટકોનું ભક્ષણ કરતા જે સજીવો છે તેના મારફતે જૈવિક નિયંત્રણ કરવું તે એક આખો સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. અને આ દ્રષ્ટિકોણમાં પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની રચના કરતા અસંખ્ય સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માંગે છે. આપણે કીધું જે ઉત્પાદકો એટલે વનસ્પતિ, વનસ્પતિ ઉપર નભતા તૃણાહારી, તૃણાહારી ઉપર નભતા માંસાહારી, તો એમાં વનસ્પતિ સમૂહ પણ સંકળાય છે અને પ્રાણી સમૂહ પણ સંકળાય છે. અને તેઓ પરસ્પર કેવી રીતે પ્રક્રિયા કરે છે તે આખી જે એતે જે ન્યૂસન તંત્રના દરેક જે પાસા છે પાસાને સમજવું એ આ દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલું છે. ઓર્ગેનિક ખેતી કરનાર જે વ્યક્તિ છે તે મોટા ભાગે એવા દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલા છે કે પ્રાણી કે જેને આપણે જીવાત કહીએ છીએ એટલે કે ખેતીમાં જે રોગકારકો છે અથવા તો ખેતીના પાકને કોરી ખાતી જે જીવાત છે તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. કેમકે જો એવી જીવાતોને મારી નાખીએ તો તેના ઉપર નભતા જે પરભક્ષી અને પરોપભક્ષી જે છે તે જીવંત રહી શકે નહીં. એટલે કે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર છે તેવા પરભક્ષી કે પરોપજીવી જે છે તે જીવંત ના રહી શકે. આપણે કે આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો કે જંતુનાશકો પરની નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે. એટલે કે આ એક આખો જૈવિક નિયંત્રણનો આ નિવસન તંત્રના દ્રષ્ટિકોણથી જો જૈવિક નિયંત્રણનો ઉપયોગ જૈવિક નિયંત્રણ કરવામાં આવે તો રસાયણો પ્રત્યે અથવા તો રાસાયણિક જંતુનાશકો ઉપર આપણો જે આધાર છે તે ખૂબ ઘટી જશે. જૈવ કૃષિ એટલે કે બાયોલોજિકલ ફાર્મિંગના આ પ્રસ્તાવથી આપણે ભિન્ન જીવંત સ્વરૂપોને ઓળખતા પણ થઈ છે. ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ છે તેવી જ રીતે જંતુ જીવાત છે, તેમના જીવન ચક્ર છે, તેમની ખોરાક ગ્રહણ કરવાની રીતભાત છે, એના વિશે આપણે પરિચિત થઈએ છીએ અને આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં તે મદદરૂપ પણ બને છે. હવે આપણે જોઈએ આગળ વિડીયોમાં કે કયા કયા સજીવો છે તે ખરેખર જૈવ આવા જૈવિક નિયંત્રણ જૈવ નિયંત્રકો તરીકે ઉપયોગી છે. તો સૌથી પહેલું ખૂબ જ જાણીતા ઉદાહરણ છે કે જેનું તમે ફૂટ અહીંયા નામ ઉપરથી કદાચ તમને નહીં ખ્યાલ આવે પણ તમે ફોટો જોશો તમે એમ કહેશો કે ના તો આપણે જોયેલા છે. ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. લેડીબર્ડ છે તેના ઉપર લાલ અને કાળા રંગના નિશાન હોય છે. આ ભૃંગ કીટકો છે, તેનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં થાય છે. આજે છે લેડીબર્ડ છે આવું લાલ અને કાળા ટપકા વાળું છે ખેતરમાં મોટા ભાગે આપણે જોયેલું હશે. આમ તો એને આમ દેશી ભાષામાં ઢાલિયા જીવડા કહે છે. આજે ઉપરની આ જે એની ઓલી છે એ થોડી સખત હોય છે એટલે એકદમ લાલ અને એની ઉપર કાળા ટપકા હોય એવી જીવાત આપણે મોટા ભાગે ખેતરમાં જોઈએ છીએ. આ બધી એની જુદી જુદી વેરાયટી છે. એટલે આ છે લેડીબર્ડ છે અને આ છે ડ્રેગન ફ્લાય છે. અને તો તમે બધાએ જોયા જ હશો અત્યારે હાલમાં પણ અત્યારની આ સિઝનમાં પણ ખૂબ જ આખા વાતાવરણમાં ઉડે છે, ઝાડ ઉપર બેઠા હોય છે. પણ આપણને એ નહોતી ખબર કે એ કીટકોનું ભક્ષણ કરે છે. અને આપણે બધાએ જોયેલા પણ એ કીટકોનું પણ ભક્ષણ કરે છે, ખાસ કરીને મચ્છર જેવી જીવાત છે. પછી અહીંયા જોઈ સાવ નાના નાના કીટકોને તીડ જેવા કીટકોનું પણ એ ભક્ષણ કરે છે. એ કીટકોના ભક્ષણ સાથે સંકળાયેલા છે. એટલે લેડીબર્ડ અને આ જે ડ્રેગન ફ્લાય, આ ડ્રેગન ફ્લાય છે તો એ કીટકોના ભક્ષણ ખાસ કરીને મચ્છર અને માત્ર મચ્છર જ નહીં, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મચ્છર સિવાયના પણ કીટકો છે. એટલે આવા જે વનસ્પતિને નુકસાન કરતા કીટકો હોય તેનું તેઓ ભક્ષણ કરે છે. ત્યાર પછી બેક્ટેરિયાની વાત છે, બેસિલસ થુરિંજિયેન્સિસ.
આજે સૂક્ષ્મ જીવ છે તે ખાસ કરીને પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે ઉપયોગી છે. બેસિલસ થુરિંજિયેનેસિસ એ બેક્ટેરિયા છે જેને શોર્ટ ફોર્મ બીટી તરીકે ઓળખવામાં આવે છે. અને બીટી કોટન કીસ તો તમને જલ્દી યાદ આવી જશે. એ બીટી કોટન એ આ બેક્ટેરિયાના નામ ઉપરથી જ નામ આપવામાં આવ્યું છે. અને આ જે બેસિલસ થુરિંજિનેન્સિસ છે તે પતંગિયાની ઈયળ એટલે કે કેટરપિલર જે પાનકોરી ખાય છે ઈયળ એ ઈયળના નિયંત્રણ માટે તેનો ઉપયોગ થાય છે. કેવી રીતે તેનો ઉપયોગ થાય છે? તો કે આ જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાના સૂક્ષ્મ બીજાણુ જે છે તે બીજાણુ સ્વરૂપે પેકેટની અંદર જો હોય છે અને એને પાણીમાં ભેળવવામાં આવે છે. પેકેટ ખોલી અને સૂક્ષ્મ બીજાણુને પાણીમાં ભેળવવામાં આવે છે અને ત્યાર પછી જે અસરગ્રસ્ત વનસ્પતિઓ છે એટલે કે જ્યાં ઈયળનો ઉપદ્રવ ખૂબ થયેલો છે ત્યાં આગળ તેને છંટકાવ કરવામાં આવે છે અને ખાસ કરીને રાઈ અને ફળા વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે. આ છંટકાવ કરીએ છીએ ત્યારે એ વનસ્પતિના પાંદડા ઉપર ને વાનસ્પતિક ભાગો ઉપર પડે છે અને જ્યારે આ કીટકોના ડીંભ એટલે કે જે ઈયળ છે એ ઈયળના પાન અથવા તો વાનસ્પતિક ભાગ કોરે છે ત્યારે એ જે બેક્ટેરિયા છે બીજાણુ જે છે એ આના શરીરમાં દાખલ થશે, ડીંભના શરીરમાં જશે એટલે કે ડીંભના અન્નમાર્ગમાં જાય છે અને અન્નમાર્ગમાં દાખલ થયા પછી તે વિષ મુક્ત કરે છે એટલે કે ઝેરી દ્રવ્ય મુક્ત કરે છે અને તેના લીધે એ મરી જાય છે, જે ઈયળ છે એ મરી જાય છે. જીવાણુમય રોગ જે છે તે કેટરપિલરને આ રીતે મારી નાખે છે. એ માત્ર કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયળને જ મારે છે જ્યારે અન્ય કોઈ કીટકોને નુકસાન પહોંચાડતા નથી. અને લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ આ બેક્ટેરિયાના ઉપયોગ બેક્ટેરિયાના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ પણ કર્યું છે, જે આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. બીટી કોટન તેનું ઉદાહરણ છે. અને આવી વનસ્પતિ જે છે તે કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે એટલે કે આ બેક્ટેરિયામાં જે વિષકારક જનીન એટલે કે એનું જે ખાસ કરીને દ્રવ્ય છે અહીંયા તમે બેક્ટેરિયા જોઈ શકો છો, બેસિલસ થુરિંજિનેન્સિસ છે. અને એ બેક્ટેરિયાની અંદર જે ખરેખર દ્રવ્ય કે જે આ ઈયળને મારે છે તે આ બીટી ટોક્સિન ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલ પ્રોટીન છે, ક્રાય પ્રોટીન તેને કહેવામાં એ બાયોટેકનોલોજીમાં જ આવશે. ક્રિસ્ટલ આજે છે તેને ક્રાય પ્રોટીન કહેવાય છે અને આજે આના ઉત્પાદન સાથે સંકળાયેલ જનીન છે તેને ક્રાય CRY ક્રાય જનીન કહેવાય છે. એટલે આ જે જનીન છે આ આ ક્રિસ્ટલ એટલે કે આ સ્ફટિકમય પ્રોટીન ઉત્પન્ન કરતા જે જનીન છે એ જનીનને બેક્ટેરિયાના આ જનીનને વનસ્પતિમાં દાખલ કરી અને ખાસ આવી રોગ આવી જે કીટ કે જીવાતોના સામે પ્રતિકારકતા દર્શાવે તેવી વનસ્પતિઓ તૈયાર કરવામાં આવી છે. અને તેનું ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ એ બીટી કપાસ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બેક્ટેરિયા છે બેક્ટેરિયાનું આ બીટી ટોક્સિન ક્રિસ્ટલ છે. જ્યારે બેક્ટેરિયા આ કેટરપિલરના શરીરની અંદર દાખલ થાય છે એટલે ત્યારે ખાસ કરીને આ દ્રવ્ય જે છે એ દ્રવ્ય તેના અન્નમાર્ગની અંદર જશે અને એ અન્નમાર્ગની અંદર એક્ટિવ થશે અને ખાસ કરીને એ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે જે અન્નમાર્ગની જે દિવાલ છે એ દિવાલના કોષોને ઝેરી અસર કરશે. અહીંયા છે ઝેરી અસર કરશે દિવાલના કોષોને અને પરિણામે એ જે કોષો છે એ કોષો મૃત થતા જશે અને તેના લીધે આ જે કેટરપિલર છે તે મરી જાય છે અથવા તો તેનું મૃત્યુ થાય છે. એટલે આમ આ જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાનું ખાસ જે આ ટોક્સિન ક્રિસ્ટલ છે તેના કારણે આ કેટરપિલર ઈયળ છે તે મરી જાય છે. જ્યારે અન્ય જે જીવાતો છે તેને એ કોઈ નુકસાન પહોંચાડતું નથી એટલે કે જે ખરેખર જીવાતને આપણે મારવાની છે એ જ મરે છે. તેના ઉપયોગના લીધે અન્ય કીટકો છે કે અન્ય કદાચ ફાયદાકારક સજીવો છે તેનું મૃત્યુ થતું નથી. એવી જ રીતના ફૂગનો ઉપયોગ, ટ્રાયકોડર્મા ફૂગ છે, ટ્રાયકોડર્મા વાઇરિડિસ જે છે એવી એક એની એક જાતિ છે, તેનો પણ આ જે ટ્રાયકોડર્મા ફૂગ છે ટ્રાયકોડર્મા ફૂગનો પણ જૈવ નિયંત્રક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
આ મુક્ત જીવી ફૂગ છે, ખાસ કરીને તે વનસ્પતિના મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે, એટલે કે મૂળ સાથે તે સંકળાયેલી છે અને તેના લીધે વનસ્પતિ રોગકારકો છે એ વનસ્પતિ રોગકારકોનો નાશ થાય છે, એટલે વનસ્પતિ રોગકારક માટે તે જૈવ નિયંત્રક તરીકે કાર્ય કરે છે. એટલે બેક્ટેરિયાની વાત કરી, ફૂગની વાત કરી, હવે વાત આવે છે વાયરસની. ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ, યાદ રાખજો ખાસ નામ, પ્રજાતિ કઈ છે? ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આ પ્રજાતિનો બકુલો વાયરસ, આ પ્રજાતિ છે ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આ જૂથમાં જે બકુલો વાયરસ છે, બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદ પ્રાણીઓ જે છે, સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓ છે તેમાં રોગ સર્જે છે અને તેના લીધે આવા કીટકો અને સંધિપાદ પ્રાણીઓ છે તે મૃત્યુ પામતા હોય છે. એટલે આ બકુલો વાયરસ છે તે જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિષાણુ જે છે તે ખાસ કરીને લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન, હવે નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિડલ એપ્લિકેશન, એનો અર્થ શું થાય? તો કે આપણે એની લાક્ષણિકતા જોઈએ તો આ કીટક જે આ વાયરસ જે છે એ ખરેખર આ કીટક અને સંધિપાદ સમુદાયમાં જ રોગો સર્જે છે, પરંતુ વનસ્પતિને, સસ્તન વર્ગના પ્રાણીઓને, પક્ષીઓને, માછલીઓને કે અન્ય કીટકોને કે જેને મારવાના નથી એવા કીટકો ઉપર તે કોઈ જ નકારાત્મક અસર દર્શાવતા નથી. એટલે આ નેરો સ્પેક્ટ્રમ ઓફ ઇન્સેક્ટિડલ એપ્લિકેશનનો અર્થ થાય છે કે એ કીટકો ખરેખર, સોરી, આ વાયરસ જે વાયરસ એવા જ જે કીટકોનો નાશ કરવાનો છે તેની ઉપર જ અસર કરશે, અન્ય સજીવો ઉપર તે અસર કરશે નહીં. એટલે આ જૂથના એ શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે અને આના કારણે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય છે. એટલે કે જો આ વાયરસને જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ કરીએ તો ખેતરમાં હાનિકારક કીટકો અને સંધિપાદ પ્રાણીઓ, સંધિપાદ સજીવો છે તેનો નાશ થશે, પણ જે ખરેખર જેનું સંરક્ષણ કરવાનું છે કે લાભદાયી કીટકો છે, લાભદાયી કીટકોને કોઈ નુકસાન થશે નહીં. જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ માં તેનો ઉપયોગ કરી અને સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે. આખીની આકૃતિ છે. આ જે બકુલો વાયરસ છે આવી રીતના જ્યારે આ ઈયળની શરીરની અંદર દાખલ થાય છે ત્યારે તેની સંખ્યામાં વધારો થાય છે અને એ વેરિયન્સ ઇન્ફેક્ટ ધ લાર્વા થ્રુ ધ મેડિગટ સેલ્સ, એટલે કે જે એનું મધ્યાંત્ર છે, મધ્યાંત્રના કોષો મારફતે એ પાચન માર્ગમાં એનો જે ઇન્ફેક્શન છે, ઇન્ફેક્શન ફેલાવે છે અને પરિણામે એ જે કોષો છે, કોષો ધીમે ધીમે નાશ પામે છે અને તેના લીધે આ જે લાર્વા અથવા તો ઈયળ છે તેનું મૃત્યુ થાય છે. એટલે આમ આ જે વાયરસ છે, બકુલો વાયરસ, એ બકુલો વાયરસ પણ આ રીતના જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગી છે. તો ખાસ એના અગત્યના ઉદાહરણોમાં આપણે કીધું તેમ બેક્ટેરિયા, બેસિલો થુરિંજિનેન્સિસ એટલે કે બીટી, બરાબર, ત્યાર પછી ટ્રાઇકોડર્મા ફૂગ, ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ, આ જે સૂક્ષ્મજીવો છે, એ ઉપરાંત જો કીટકોની વાત કરીએ તો લેડીબર્ડ કીટક અને ડ્રેગન ફ્લાય, આ બે કીટકો છે તે પણ ખાસ કરીને જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગી છે. એટલે આજના વિડીયોમાં આ ટોપિક છે આપને સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.